જય શ્રી કૃષ્ણ. આપણે ઘણીવાર રસોઈમાં અને ઘરમાં નાની નાની વસ્તુઓમાં કેવી રીતે બચત કરી શકાય એવું ઘણીવાર વિચારતા હોઈએ છીએ. તો આજે આપણે એના વિશે જોઈએ. દરેક ગૃહિણીની સાથે ગેસ જોડાયેલો છે, તો તમે જ્યારે બી રસોઈ બનાવો ત્યારે ગેસ એટલો જ ચાલુ કરો કે જેટલી તમારી વાસણની સાઇઝ છે. એનાથી બિલકુલ વધારે ગેસની ફ્લેમ ન રાખો. વધારે પડતી ફ્લેમ જે છે એ વેસ્ટ ઓફ ગેસ છે. નંબર ટુ, ફ્રીઝમાં રાખેલી વસ્તુ થોડી વહેલી બહાર કાઢી લો, એટલે કે રૂમ ટેમ્પરેચર પર આવે, અને પછી જ તેને રસોઈમાં યુઝ કરો. તો દેટ ઇઝ ધ સેવિંગ ઓફ ગેસ. નંબર ટુ, હવે જ્યારે આપણે લોટ બાંધીએ છીએ ત્યારે આપણે ગુજરાતીઓની રોટલી એકદમ સોફ્ટ હોય છે, કે એના માટે ગુજરાતીઓ પ્રખ્યાત છે કે ગુજરાતી લોકોની રોટલી એકદમ સરસ પોચી એની ટાઈમ તમે ખાઓ તો સરસ લાગે. એના માટે આપણે વધુ પડતું તેલ એટલે કે મોણી યુઝ કરતા હોઈએ છીએ. પહેલાં આપણે ઘઉંને એટલું દિવેલવાળા યુઝ કરીએ છીએ, પછી એટલું મોણ નાખીએ છીએ, ઘી એપ્લાય કરીએ છીએ. તો ઓઇલ તો તમે એપ્લાય કરો, પરંતુ જે દરેકના ઘરમાં દૂધની તપેલી હોય છે કે જે ખાલી કરવામાં આવે છે, જેની ફરતે મલાઈ ચોટેલી હોય છે, એ બધો મલાઈનો પોર્શન મોસ્ટ ઓફ ધ પર્સન એઝ અ ફેંકી દેતા હોય છે, એટલે કે ધોવા મૂકી દેતા હોય છે. એનાથી શું થાય છે કે એ તો વેસ્ટ જાય છે, પણ એ જે બધી જે દૂધની ચિકાસ છે, આજુબાજુની મલાઈ છે, એ જ તમે જો ગરમ પાણીથી ધોઈ નાખો અને એનાથી જ તમે એનાથી લોટ બાંધશો તો મૂળનું પ્રમાણ એકદમ ઓછું જોશે અને તમારું વાસણ છે એ પણ ફટાફટ સાફ થઈ જશે. અને ઇટ ઇઝ ઓલ્સો ધ સેવિંગ ઓફ ઓઇલ એન્ડ ઓલ્સો ધ સેવિંગ ઓફ યોર ડિટર્જન્ટ. આ રીતે તમે કરી શકો.